नमस्कार मित्रों, वास्तविकता न्यूज एंड स्टोरीज ना डिजिटल प्लेटफॉर्म पर आप सबनु हार्दिक स्वागत छे। आदिवासी विकास, खोराक, नागरिक पुरवठो अने ग्राहक सुरक्षाना कैबिनेट मंत्री एवा नरेश पटेल आज रोज पोताना मत विस्तार में अबेठा गाम खाते जन आशीर्वाद यात्रा लईने पहोंच्या। अहीं तेओए आरएनबी द्वारा थता रोडना कामों अंगेनी माहिती आपी। तेओए अहीं भूमिपूजन पण कर्युं। नगर पंचायत द्वारा करवामां आवी रहेला विकासनी गाथाने अविरतपणे चालू रहे तेवा प्रयासो तेओ करशे अने करी रह्या छे तेनी विशेष माहिती सर्वने आपी अने आगामी दिवसोमां जन आशीर्वाद यात्रा थकी तेओ गामडे गामडे जईने लोकोना आशीर्वाद मेळवशे अने लोकोना जे कोई प्रश्न हशे तेनुं निवारण पण करशे। आदिवासी समाज ने पेला जे केटलाक खोटा आदिवासी बनी गेला એના કારણે દાખલાઓમાં જે તકલીફ પડતી હતી એ પણ મેં મારા આગેવાનો ગણપતભાઈથી લઈને અન્ય ધારાસભ્ય મંત્રીઓ અધિકારીઓ સાથે મળીને એનું સરળીકરણ ખૂબ સારી રીતે, દક્ષિણ ગુજરાતમાં કોઈ ખોટો આદિવાસી બનેલો નથી તો એ બધા લોકોને વ્યવસ્થિત રીતે દાખલા મળી રહે જાતિના, એમાં પણ મેં આગળ વધીને હવે અઠવાડિયામાં એક નવો પરિપત્ર મામલતદાર સુધી આવી જશે અને મેં સહી પણ કરી દીધી છે। ગણપતિ સમાજ માટે મેં એવો નિર્ણય લીધો છે, શૈલેષભાઈ આ સાક્ષી છે, મેં એ લોકોને બધા લોકોને બોલાવેલા હતા ગણપતિ આગેવાનોને કે અત્યાર સુધી આવાસ માટે પણ એને મામલતદારનો દાખલો લેવો પડતો હતો જાતિનો, પણ મેં નવું ફોર્મ બનાવી દીધું છે, તલાટી અને સરપંચનો દાખલો હશે તોય એને હવે આવાસ મળશે એ પ્રકારનો આપણે ફોર્મ બનાવી દીધું છે, એટલે આવા પણ આપણે નિર્ણયો લીધા છે। ધન્યવાદ। આજે મારા પોતાના મત વિસ્તારમાં સવારથી મંત્રી બન્યા પછી કેટલાક કામો હાથ પર લીધા પછી કેટલીક નવા નિર્ણયોની પણ મેં લોકો વચ્ચે જાહેરાત કરી શકું અને સાથે સાથે મારા જૂના જે કામો મંજૂર થયેલા હતા એ સમયસર ભૂમિપૂજન થાય, સમયસર લોક ઉપયોગી બને એ માટે આજે સવારથી અંદાજિત 12-13 કરોડ રૂપિયાના નાના મોટા રસ્તાથી લઈને અન્ય બાંધકામોના અનેક વિભાગના કામોના અમે ભૂમિપૂજન કર્યા છે। મને આશા છે, વિશ્વાસ છે કે સમયસર પૂર્ણ થઈ જશે અને લોક ઉપયોગી બનશે। વિશેષ આજે ત્રીજું નોરતું છે, હું આપના માધ્યમ દ્વારા હું સમાજને શુભકામના પાઠવું છું। મારી પાસે મને મળેલા બંને વિભાગો આદિજાતિ અને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકની સુરક્ષાની બાબત એમાં પણ કેટલાક સારા નિર્ણયો જે મેં લીધા છે એ પણ થોડા દિવસોમાં લોકોને ખૂબ એના લાભો મળશે અને એ લાભો દ્વારા હું એવું માનું છું કે આવનારા દિવસોમાં નવી પેઢીને પણ એનો ખૂબ ફાયદો થવાનો છે। વિશેષ વાત નથી કરતો, પરંતુ ફરીવાર જે રીતે મારું અહીંયા ભવ્ય સ્વાગત થયું છે હું ગણદેવી તાલુકાના તમામ આગેવાનોનો આભાર માનું છું, તમામ પ્રજાજનોનો પણ હું આભાર માનું છું।